વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. મોદી ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ છે. મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યો એક મહત્વનો પરિપત્ર. એએમસીના વિવિધ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. પરિપત્રમાં મુલાકાતની તારીખનો નથી કરવામાં આવ્યો ઉલ્લેખ. એએમસીને લગતી તમામ કામગીરી કરવા પરિપત્રમાં નિર્દેશ છે. મોદી ટ્રમ્પની સંભવિત મુલાકાતની તૈયારી શરૂ કરી દેવા માટેનો આ પત્ર એએમસીના વિવિધ વિભાગોને, જેને લઈને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે અને ખાતાઓના વડાને પણ જવાબદારી આપી દેવામાં આવી છે. પરિપત્રમાં કોઈ તારીખનો ઉલ્લેખ નથી. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત ગાંધી આશ્રમનો પણ આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એએમસી લગતી તમામ કામગીરી કરવા પરિપત્રમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં જ્યાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. દર્શલ રાવલ ફોન લાઈન પર છે. દર્શલ, પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે વિસ્તારથી? જગદીશ, જે પ્રકારે મોટેરા સ્ટેડિયમમાં જે હાવડી ટ્રમ્પ જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને તેને જોતા જે તૈયારીઓ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે, તૈયારીઓ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને 15 અલગ અલગ કામગીરીઓ જે છે તે અધિકારીઓને સોંપવામાં આવી છે અને જે તે અધિકારીને તેનો રિપોર્ટ પણ એક આપવાનો રહેશે. રોડ રસ્તાની બાબત હોય, બસ વ્યવસ્થાની બાબત હોય, પાર્કિંગની બાબત હોય કે અન્ય કોઈ બાબત હોય, તમામ વ્યવસ્થા જે સુશોભનથી લઈને જે આધુનિક વ્યવસ્થાની વાત હોય, તમામ પ્રક્રિયા જે છે અલગ અલગ વિભાગ પાડીને અલગ અલગ અધિકારીઓને સોંપવામાં આવી છે અને આ તમામ કામગીરી તેઓને અહીંયા સીધી રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટલે કે એક તારીખ અહીંયા પરિપત્રમાં નથી આપવામાં આવી, પરંતુ જે પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે તે તમામ કામગીરી જે છે આ કાર્યક્રમને લગતી જે છે. અને સાથે સાથે એક કહી શકાય છે કે છેલ્લા સપ્તાહની વાત જે છે 23-26 તારીખ સુધીમાં જ્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ગુજરાતની મુલાકાતે છે તે દરમિયાન જ્યારે તેઓ મોટેરા સ્ટેડિયમનું અહીંયા લોકાર્પણ કરવાના છે વડાપ્રધાન સાથે, ત્યારે તમામ વ્યવસ્થા અહીંયા સુવેર જળવાઈ રહે તે પ્રકારની પણ કામગીરી વ્યવસ્થા જે છે તે અહીંયા સોંપવામાં આવી છે. અને આગામી દિવસમાં કહી શકાય છે કે હજુ પણ કેટલાક ફેરફારો અહીંયા કરાઈ શકે છે, તેની પણ જાહેરાત પણ કરી છે. પરંતુ હાલ જે પ્રાથમિક જે તમામ વ્યવસ્થા જે છે તે કાર્યક્રમને જે શાંતિપૂર્ણ રીતે એક સુમેર વ્યવસ્થાપૂર્વક રીતે પૂરો પાડવામાં આવે તે પ્રકારની તૈયારીઓ જે છે મ્યુનિસિપલ કમિશન દ્વારા હાલ ચાલી રહી છે. બિલકુલ દર્શલ, આભાર તમામ માહિતીના પૂરી વિગત આપવા બદલ. તો આ બંને મહાનુભાવોની મુલાકાતને લઈને મોટેરા સ્ટેડિયમની અંદર અને બહાર સાથે ગાંધી આશ્રમમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને મ્યુનિસિપલ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો છે અને લગતા વળગતા તમામ જે વિભાગો છે તેમની જવાબદારી આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે, તારીખ આ પરિપત્રમાં નથી કે કઈ તારીખે આ બંને દિગ્ગજો મળવાના છે.